नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। जोईए आजना समाचार। आजे भूज तालुका माटे भूजनी इजनेरी कॉलेज उपरथी मतपेटीओ ईवीएम मशीन लई कर्मचारीओ मतदानना स्थळोए पहोंच्या। जुओ विगतवार अहेवाल। आजे भूज इंजीनियरिंग कॉलेज मध्येथी भूज तालुकानी जिल्ला तथा तालुका पंचायत तथा भूज नगरपालिकानी सीटोनी आवतीकाले चूंटणी योजानार छे। ते माटे मतपेटीओ ईवीएम मशीन तेमज मतदान समय जरूरी तमाम सामग्रीनुं वितरण करवामां आव्युं हतुं। समग्र बाबते चूंटणी अधिकारी अने नायब कलेक्टर मनीष गुरवानीए विगतो आपी। भूज नगरपालिकानी चूंटणी जे योजना छे एने ध्याने लईने आजे डिस्पेचिंगनी कामगीरी हाथ धरवामां आवी रही छे। एमां अमे रूट वाइज झोनल ऑफिसरशीओ मार्फते दरेक बूथना प्रमुख अधिकारी एमनी टीमने समजूत कर्या छे। एमने ईवीएम तथा विविध प्रकारनी स्टेशनरी आपवामां आवी छे। हवे आपणे रूट वाइज आ लोकोने रवाना करशुं। आ एक चूंटणीनी प्रक्रिया घणी इम्पोर्टंट प्रक्रिया होय छे। डिस्पेचिंग अने रिसीविंगनो घणो बधो महत्व होय छे, एटले अमे दरेक वस्तु बारीकीथी जोई छे। आपना मार्फते लोकोने पण अपील करवा मांगू छूं कि चूंटणी तंत्रे आटली मेहनत करी छे, दरेक खाताना अधिकारीओ, राजस्व रेवन्यू खाताना, पोलीसना, एज्युकेशनना दरेक डिपार्टमेंटना अधिकारी कर्मचारी एमां जोडાયા છે। તો લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે અધિક સંખ્યામાં આવીને મતદાન કરે, પોતાનું મતાધિકાર વાપરે ઓર લોકશાહીના પર્વમાં પોતાનો ફાળો આપે। નહીં, એવું બિલકુલ કારણ નથી। જિલ્લા લેવલે જ્યારે આપણને આ મશીન આપવામાં આવી હતી તો ફર્સ્ટ લેવલ ચેકિંગ, FLC જેને કહેવાય, એ પણ થયું હતું। જ્યારે અમને આપવામાં આવી હતી તો ઉમેદવારના એજન્ટની સમક્ષ આ દરેક મશીનનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। બેલેટ પણ આ લોકોના સામે ચોંટાડવામાં આવ્યા હતા। વોટ મોક પોલ પણ ચૂંટણીના દિવસે સવારે કરવામાં આવશે મતદાન એજન્ટની સામે। એટલે તમામ જે ચૂંટણીની પ્રક્રિયા છે એકદમ ટ્રાન્સપેરન્ટ અને પારદર્શક છે। એમાં કોઈને 1% પણ ડાઉટ રાખવાની જરૂર નથી। એમાં નગરપાલિકામાં થોડું ડિફરન્ટ હોય છે। એક વોટર મેક્સિમમ 4 વોટ્સ આપી શકે, મેક્સિમમ 4 લોકોને મત આપી શકે અથવા તો નોટાનો પ્રયોગ કરી શકે। ખાસ વાત આ છે કે આપ 1ને આપો, 2ને આપો, 3ને આપો, 4 કેન્ડિડેટ્સને વોટ આપો અથવા તો નોટાને આપો, છેલ્લે જે પીળું બટન છે રજિસ્ટરનું બટન એ ચોક્કસ દબાવવાનું, નહીં તો વોટ રજિસ્ટર નહીં થશે। આપ ગમે એટલા 1, 2, 3, 4 કેન્ડિડેટને વોટ આપી શકો અથવા તો નોટાને આપી શકો, પર છેલ્લે રજિસ્ટર બટન ફરજિયાત દબાવવાનું રહેશે વોટ રજિસ્ટર કરવા માટે। નહીં, નગરપાલિકામાં આ જે પ્રકારનું મશીન યુઝ થાય છે એમાં પીલું બટન રજિસ્ટરનું હોય જ છે। 1, 2, 3, 4 અથવા તો નોટા ગમે તેટલા કેન્ડિડેટને વોટ આપી શકાય, મેક્સિમમ 4ની મર્યાદા છે, છેલ્લે રજિસ્ટર દબાવશો તો વોટ વેલિડ છે। આજે મતદાન માટે ઈવીએમ મશીન તથા જરૂરી સામગ્રી લેવા આવેલ ઇલેક્શન કામ માટે નિમણૂક કરાયેલ કર્મચારીઓએ વ્યવસ્થાની સરાહના કરી અને પ્રતિભાવ આપ્યા। માનકુવા કુમાર સર, હા, બધું મળી ગયું છે, એટલે ચૂંટણી માટેની જરૂરી બધી જ અગત્યની વસ્તુ મળી ગઈ છે, બસ અત્યારે હવે રજા આપે એટલે નીકળી જાય। જી, મારું નામ રાજીવ ગોર છે। ક્યાંથી આવો છો? જી, હું ભારતસર પ્રાથમિક કુમાર સર, અમારી ડ્યુટી વોર્ડ નંબર 7માં છે। તંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। ખરાડે પુષ્પાબેન સાંજાભાઈ, ભૈયા પ્રાથમિક શાળામાંથી, શાળા નંબર 18 સરપર ગેટ, હા સાહેબ, મળી ગયું છે, સારી વ્યવસ્થા છે। મારું નામ સોલંકી સંજય કુમાર કાનજીભાઈ, મુખ્ય શિક્ષક ફોટડી પ્રાથમિક શાળા। મારી અત્યારે પંડિત દીનદયાળ નગર વોર્ડ નંબર 7, હા, રૂટ નંબર 7 અને વોર્ડ નંબર 3, બધો સામાન મળી ગયો, કોઈ મુશ્કેલી નથી। કેવી વ્યવસ્થા છે? સરસ મજાની વ્યવસ્થા છે, તમામ પ્રકારની સુવિધા છે। હસ્તાબેન જોશી, મને જયનગર મળ્યું છે, જયનગર, અને ખાસ કરીને તમારે જે અત્યારે સુવિધાઓ છે બરાબર છે? અત્યાર સુધી તો બરાબર છે, હા, બધે મળી ગયું, કમ્પ્લીટ, તૈયાર છો મતદાન માટે? હા, તૈયાર જ છે। અરુણાબેન ગૌરીશંકર જયનગર, અમે એક જ બૂથ, હા, સાથે છે, બધું તૈયારી થઈ ગઈ છે, હા, થઈ ગઈ। વિજય ચૌહાણ, હું ભુજ યુનિટમાંથી આવું છું, ડ્યુટી ઝોનલ ઓફિસર સાથે 13 નંબરના રૂટ ઉપર। અમે કાલે રોલ કોલ હતો, કાલથી બોલાવીને કાલે ચૂંટણી પૂર્ણ થશે ત્યાં સુધી સગવડ અત્યારે સાહેબની સાથે છે, આગળ જોઈએ કે કેવી સગવડ મળે છે। એ રીતે આજે ભુજ તાલુકામાં યોજાનાર ચૂંટણીઓ માટે કર્મચારીઓ બૂથ ઉપર રવાના થયા।